સુરતીઓમાં જાગૃતિ લાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અનોખી પહેલ કરાઈ. માત્ર 951 રૂપિયામાં ગણેશજીની માટીની મૂર્તિ અપાશે, સાથે જ પાટલો અને કુંડા પણ આપશે. કોરોનાબાદ આ વર્ષે સુરતમાં શહેરમાં ગણેશ ઉત્સવને લઈને લોકોમાં હર્ષ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ માટે અવેરનેસ આવે તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા 951 રૂપિયામાં ગણેશજીની 14 ઇંચની મૂર્તિ, પાટલો અને 16 ઇંચનો કુંડો આપવામાં આવશે. ગણેશ ઉત્સવ સમિતિ પાસેથી માટીની મૂર્તિ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પીઓપીની 5 ફૂટ સુધીની મૂર્તિની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેને ફરજિયાત કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું પડશે. જ્યારે 5 ફૂટથી ઉપરની કોઈપણ મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે. સુરતીઓ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને ઘરે જ વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે. જે લોકો ગણેશજીની મૂર્તિ ખરીદવા માંગે છે તેઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. www.suratganeshutsav.com વેબસાઇટ પર જઈ ઓનલાઈન મૂર્તિનું રજીસ્ટ્રેશન કરાવીને જે એડ્રેસ આપે તે જગ્યા પર જઈને મૂર્તિ લઈ શકશે. વિસર્જનની ઓનલાઈન પરમિટ આપવા માટે સમિતિ દ્વારા એપ્લિકેશન બનાવી છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી રજીસ્ટ્રેશન કરી જરૂરી વિગતો ભરી ઓનલાઈન જ પરમિટ મેળવી શકાશે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના આઈટી સેલના હેડ જય સકર કહે છે કે મૂર્તિ વિસર્જન માટે લોકોએ આ વર્ષે ઓનલાઈન પરમિટ લેવી પડશે, જેના માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એપ્લિકેશન અને વેબસાઇટ બનાવવામાં આવી છે. વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન પર જઈને રજીસ્ટ્રેશન કરીને ગણેશ વિસર્જનની પરમિટ લઈ શકાશે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા કહે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની 5 ફૂટ સુધીની મૂર્તિની પરવાનગી છે, પરંતુ લોકોમાં માટીની મૂર્તિને લઈને અવેરનેસ આવે તે માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું વેચાણ કરાશે. જય શ્રી ગણેશ. અનિલભાઈ બિસ્કીટવાલા અને મારી સાથે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના સંત સમિતિના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય બટુગીરી બાપુ પણ હાજર છે. આ વર્ષે લોકોમાં ગણેશજીની પ્રતિમા માટીની સ્થાપના કરે તે અભિયાનને જોર આપવામાં આવ્યું છે. તો આ વર્ષે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને 951ના દક્ષિણા ભાવથી તેઓ આ રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ તમને ગણેશજી પ્રતિમા 14 ઇંચની ગણેશજી પ્રતિમા છે માટીની, અને સાથે સાથે એક પાટલો અને જળકુંડ જે પ્લાસ્ટિકનું કુંડું કહેવાય તેમાં વિસર્જન કર્યા પછી ગણેશજીને તમે 12 માસ છોડના સ્વરૂપે તમે ઘરમાં દર્શન કરી શકો એવા ગણેશ સમિતિ પ્રયત્ન કરવામાં આવે છે. સાથે એક અભિયાન કરવામાં આવ્યું છે કે આ ઉત્સવ દરમિયાન એક દિવસ ઓર્ગેન ડોનેટ એટલે અંગદાન ને જીવનદાનના સંકલ્પ સાથે ડોનેટ લાઈફના સંસ્થા સાથે સાથે સંયુક્ત અમે લોકો આ કાર્યક્રમ દ્વારા જઈ રહ્યા છીએ. લોકો સંકલ્પ લે અને આનાથી અંગદાન લોકો કરે, જાગૃતતા આવે એવા પ્રયત્ન કરવા છે. અને 2500 જેટલા બેનરથી અમે સમગ્ર સુરતના મંડપ પરથી એ સંકલ્પ લેવા માટે પ્રયત્ન કરાયા છે. મુખ્યત્વે લોકો મોટી મૂર્તિ પીઓપી બનાવતા હોય છે. મંગલમૂર્તિ તો આમ પણ જે શાસ્ત્ર વિધિ પ્રમાણે મંગલમૂર્તિ માટીની જ હોવી જોઈએ, એટલે બધા ઘરમાં મોસ્ટલી બધા નાની મૂર્તિ માટીની લાવતા હોય છે. પણ જેમ પીઓપી મૂર્તિ લાવતા તેમ વિનંતી કે તમે એવી મૂર્તિ બનાવો કે ઝડપથી એ વિસર્જન થઈ જાય અને કોઈ નદીમાં કે દરિયામાં કશે પણ તકલીફ ના પડે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, LK સાર ન્યૂઝ, સુરત.